ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજનું કાળું કારોબાર કરતા કાળા બજારીયા માફિયાઓ પર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આકરા પાણીએ વરસી રહ્યા છે. સરકારી અનાજનું ગેરકાયદે વેપાર કરતા કેટલાક શખ્સો પર તવાઈ બોલાવી છે. પલાલામાંથી ગેરકાયદે સરકારી અનાજનો મોટો જથ્થો વહીવટીતંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ગીર સોમનાથ કલેક્ટર ડી જાડેજાની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ તેમજ તલાલા મામલતદાર કચેરીની ટીમ દ્વારા તલાલા સાસણ રોડ વચ્ચે આવેલી સોમનાથ હોટલની માલિકીની જગ્યામાં આવેલા અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ કરી હતી. આ તમામ સરકારી અનાજ, ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો અને ટાટા એસ ગાડી એક રિક્ષા સીઝ કરી છે. 719 કટ્ટા ઘઉં, કુલ 950 કિલો તેમજ 41 કટ્ટા ચોખા, 2050 કિલો, 2 કટ્ટા ચણા, 70 કિલો સહિતનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે ડ્રાઈવરો છે વાહનોના, એમના જણાવ્યા મુજબ આ જથ્થો તાલુકામાં જે પેલા પ્લાસ્ટિક ની વસ્તુઓ વેચી અને એકત્ર કરેલ અનાજ નો જથ્થો એ લોકો લેતા હોય એવું જણાવેલ છે, ખરીદતા હોય. આ જથ્થો નંદડા તાલુકાના અલગ અલગ વેપારીઓ અને બિલખા તાલુકાના વેપારીઓને ડમ્પ કરતા કરવાના હોવાનું જણાવેલ છે ડ્રાઈવરે.